विद्यार्थी मित्रों हवे सूचकांकनी अंदर स्वाध्याय 1.1 नी अंदर आपणे चौथो दाखलो आपणे समझवानो छे। मैं तमने पहलो दाखलो बतायो, बीजो दाखलो बतायो, त्रीजो दाखलो जोवा जोईए तो बोर्डनी अंदर कोई कामनो नथी, बराबर। एटला माटे अत्यारे ध्यान राखजो, मैं चौथो दाखलो बतायेलो छे। क्वेश्चन्स रीड करूँ छूँ। બળતણને લગતી પાંચ વસ્તુઓના વર્ષ 2012 અને 2014ના ભાવ નીચે મુજબ છે। વર્ષ 2012ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની પાંચ વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરવાની છે અને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થાય છે તે જણાવવાનો છે। તો અહીંયા જોઈ શકો છો, બળતણની પાંચ વસ્તુઓ વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું। તો અહીંયા લખું છું બળતણની પાંચ વસ્તુ, ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો, વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન અને લાકડું। એકમ દરેકનો આપેલો છે, એકમ વીજળીનો યુનિટ, ગેસનો સિલિન્ડર, દિવાસળીનો પેટી, કેરોસીનનો લીટર અને લાકડાનો કિલોગ્રામ। વર્ષ 2012નો ભાવ, વર્ષ 2012નો ભાવ આધાર વર્ષ છે એટલે P0 અને વર્ષ 2014નો ભાવ ચાલુ વર્ષ એટલે P1। અહીંયા લખું છું ક્વેશ્ચનમાં 345, 1, 15 અને 12 અને અહીંયા 3.5, 370, 1.5, 20 અને 15। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે બળતણનો સૂચકાંક શોધવાનો છે। તો મેં તમને સૂચકાંક શોધવા માટે સૂત્ર પહેલાં બતાવેલું છે, I = P1/P0×100। સૂચકાંકને ઇંગ્લિશમાં ઇન્ડેક્સ નંબર કહેવાય, એટલે ચાલુ વર્ષનો ભાવ ભાગ્યા આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100। તો અહીંયા તમે જોઈ શકો છો P1/P0 3.5/3×100 એટલે અહીંયા આવશે 116.67, 370/345। તમે કેલ્ક્યુલેટરથી બી કરી શકો છો, 370/345 એટલે અહીંયા આવશે 107.25। પછી અહીંયા આવશે 1.5/1×100 20/15 એટલે આવશે 133.33 અને છેલ્લે 15/12×100 એટલે 125। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બળતણની જુદી જુદી વસ્તુનો આપણે સૂચકાંક શોધ્યો। તમને ક્વેશ્ચનમાં લખેલું છે કે પાંચ વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો છે, બરાબર। તો અહીંયા લખું છું બળતણનો સામાન્ય સૂચકાંક બરોબર, આ બધી જ પાંચે પાંચ વસ્તુનો જે સૂચકાંક આપણે શોધ્યો એ બધાનો સરવાળો કરવાનો છે, 116.67, 107.25, 150, 133.33 અને 125। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આ પાંચે વસ્તુનો જે આપણે અલગ અલગ જે સૂચકાંક શોધ્યો એ બધાનો આપણે સમૂહનો સૂચકાંક શોધવાનો છે। તો સૌથી પહેલી વસ્તુ, આ પાંચે જે અલગ અલગ વસ્તુઓ આપેલી છે બળતણની, એ બધી જ વસ્તુનો સરવાળો કરો અને એને ભાગ્યા કેટલી વસ્તુ છે, 5। તો અહીંયા ફોર્મ્યુલા લખું છું, સિગ્મા આ P1/P0 એને ગુણ્યા 100 ભાગ્યા શું લખેલું છે અહીંયા, વસ્તુઓની સંખ્યા। તો ટોટલ જોઈ શકો છો તમે અહીંયા, ટોટલ કેટલા છે, 632.25/ વસ્તુની સંખ્યા કેટલી છે, 5। તો ભાગ્યા 5 કરશો એટલે આપણને આન્સર મળશે 126.45। તો આ રીતે આપણે બળતણની જે પાંચ જુદી જુદી વસ્તુ છે એનો આપણે સૂચકાંક શોધ્યો। અને છેલ્લો પોઈન્ટ જોઈ શકો છો અહીંયા લખેલું છે કે સમગ્ર બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો। તો મેં તમને કીધેલું છે સૂચકાંકની અંદર
જ્યારે જ્યારે અર્થઘટન પૂછ્યું હોય તો નિયમ છે સૂચકાંકમાં જો કોઈ પણ આન્સર આવે તો નિયમ એવો છે કે 100 બાદ કરવાનો. 126.45 આવ્યા એમાંથી 100 માઇનસ કરશો એટલે તમારો આન્સર મળશે 26.45. તો અહીંયા લખી શકો છો. તેથી બળતણના સામાન્ય સૂચક આંકના ભાવમાં ટકાવારી વધારો કેટલો થશે? બળતણના સામાન્ય સૂચક આંકના ભાવમાં ટકાવારી વધારો બરોબર 126.45 માઇનસ 100 કરશો એટલે તમારો ફાઇનલ આન્સર આવશે 26.45%. કેટલા? 26.45%. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 1.1ની ગણતરી પૂરી કરી. ઓકે, હવે આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.